सदानन्दम्बो दिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा सकल श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्तिर् जयति सहि नारायण स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्मनाम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामिनारायणभगवान् શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર પૂર ત્રીજું અને તરંગ અઢારેમાં છેલ્લે એમ કથા સ્વામીએ લખી કે મહારાજ માંગરોળને વિશે વાવનું જીર્ણોદ્ધાર કરાવી એવાઓનું પુતકર્મ કર્યું પૂજન કર્યું પૂજન કર્યા બાદ મહારાજે ચતુર્ભુજ રૂપે વિષ્ણુ સ્વરૂપે દર્શન દીધા આગળ આધારાનંદ સ્વામી લખે છે અને સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને આ કથા સંભળાવે છે પૂર ત્રીજું શ્રી સહજાનંદ સ્વામી બ્રહ્મ વાર કરાય મહાપ્રેમ જૂત ભયો જય જય કાર કરાય મહાપ્રેમ જૂત ભયો જય જય કાર સામાન થોડ કરાય પ્રથમ આય વિપ્રયણ તિનકો સબ જેવાય હરી વાવના પુતકર્મ વખતે શ્રી સહજાનંદ સ્વામીએ ઘણા પ્રેમથી વિપ્રો જમાડ્યા તેથી બધે જય જયકાર થઈ ગયો પ્રથમ ભોજનની સામગ્રી તો થોડી હતી અને વિપરો અપાર આવ્યા પણ સર્વશક્તિમાન શ્રી હરિએ તે બધાને સારી રીતે જમાડ્યા અને બધા હરિભક્તોને પણ જમાડ્યા શ્રી હરિકૃષ્ણ મહારાજનો દિવ્ય પ્રતાપ જોઈને લોકોના મનના પાપ બળી ગયા તેમના અંતઃકરણ નિર્મળ થઈ ગયા શ્રી હરિના મહાન દિવ્ય પ્રતાપને જોઈને ચારે વર્ણના મનુષ્યો આના જેવો બીજા કોઈ જગત કરતા નથી એમ સમજીને શ્રીહરિને શરણે ગયા ઘણી કથાઓ ગ્રંથની અંદર અધ્યાહાર સ્વરૂપે હોય છે એટલે એ ગ્રંથને વિસ્તાર ન થાય એટલે લેખકે એ ગ્રંથને થોડો અધ્યાહાર રાખીને મુખ્ય મુખ્ય ભાગો લખ્યા હોય પણ બીજા ગ્રંથોનો જ્યારે આપણે રેફરન્સ લઈએ ત્યારે એ અધ્યાહાર વાત આપણને સમજાય જેમ કે ગઈકાલે કથા આપણે સાંભળી કે મહારાજે ચતુર્ભુજ વિષ્ણુ રૂપે દર્શન દીધા તો સૌ પ્રથમ આપણને પ્રશ્ન એ થાય કે મહારાજને ચતુર્ભુજ વિષ્ણુ રૂપે દર્શન દેવાનું કારણ શું વાવનું પૂજન થતું હતું મહારાજ પૂજનમાં બેઠા છે ત્યારે વિષ્ણુ રૂપે મહારાજને દર્શન શા માટે દેવા પડ્યા હમણાં વાત આવી કે અનાજ થોડું હતું પણ બ્રાહ્મણો વધારે આવ્યા તો દરેકને જમાડવા માટે અનાજ ખૂટ્યું નહીં તો એની પાછળની કથા બહુ સરસ શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ એક એની અંદર સત્તાનોમું ચરિત્ર છે મહારાજનું જે રૂગનાથ ચરંદાજી સ્વામીની લખેલી આ વાતો છે મહારાજના ચરિત્રો જ છે જેમાં બહુ સરસ ચરિત્રો આમાં છે માંગરોળના કે કેવી ઘટના ઘટી હતી મહારાજે આ વાવ ગળાવ્યા પછી જ્યારે પૂતકર્મ એટલે કે પૂજન કરવાનું શરૂ કર્યું ત્યારે મહારાજે કીધું કે ગામમાંથી સીધું સામાન લઈ આવો જે ગઈકાલ આવ્યું હતું સામાન બધો ભેગો કરાવે પછી મહારાજે કીધું ગામમાંથી વિદ્વાન બ્રાહ્મણોને બોલાવો ત્યારે બધા હરિભક્તોએ કીધું કે મહારાજ સીધું સામાન ગાળા ભરીને લાવ્યા ગામમાં ચોરાસીનું નોતરું પણ દઈ આવ્યા વિદ્વાન બ્રાહ્મણો પણ એ સમયે આવ્યા વાવને કાંઠે મહારાજ જ્યારે હવન કરાવવા લાગ્યા એ વખતે સીધું સામાન જોઈને બીજા સાધુને હરિજનના મનમાં બીક લાગી કે સીધું સામાન પૂરું કેવી રીતે થશે હમણાં જ વાત આવીને કે સીધું સામાન થોડું હતું બ્રાહ્મણો ઝાઝા આવ્યા સંતોને હરિભક્તો જે કાર્ય કરતા હરિભક્તો હતા એ બધાયને બીક લાગી કે આ આટલા સીધામાં આટલા બ્રાહ્મણોને પૂરું કેમ થશે ને આ બ્રાહ્મણો હમણાં મહારાજની હાંસી ઉડાવશે આપણા સંપ્રદાયની ઠેકડી ઉડાડશે એ વાત મહારાજ તો પૂજામાં બેઠા છે મહારાજ આગળ જઈને કીધી મહારાજ કે તમે ચિંતા ન કરો ભગવાન બધું પૂરું કરશે ભગવાન બધું પૂરું કરશે તમે ચિંતા ન કરો તમે બેઠા ભજન કરો આની ઉપરથી મહારાજ એ શીખવાડે છે જીવ ગમે એટલું કરે ગમે એટલું કરે ગમે એટલું કરે એની પાસે ગમે એટલી આયોજન શક્તિ હોય એની પાસે ગમે એટલી ખર્ચ કરવાની શક્તિ હોય પણ જીવ અધૂરો છે જીવને ગમે ત્યારે થાક લાગે એમ છે માટે ચિંતા ના કરવી જ્યારે ચિંતા જેવું લાગે ત્યારે ભગવાનનું ચિંતન કરવું ચિંતા કરવાથી બળી જવાય અને ચિંતન કરવાથી ટાઢું થવાય ચિંતા કરવાથી બ્લડ પ્રેશર હાઈ થઈ જાય અને ચિંતન કરવાથી શાંત થઈ જાય ચિંતા કરવાથી વ્યર્થ આપણે કોઈ ઉપર ક્રોધ પણ કરી બેસીએ પણ ચિંતન કરવાથી આપણી પાસે કોઈ આવે તો એને પણ શાંતિ થાય માટે જ્યારે દુઃખ આવે જ્યારે ચિંતાનો સમય લાગે ત્યારે ચિંતાને છોડી ભગવાનને હંભારવા ભગવાન જે કરશે એ થશે મહારાજ કે ભગવાનનું ભજન કરો ચિંતા ન કરો એ વખતે ગામમાંથી બ્રાહ્મણો આવ્યા ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તમારે જોઈએ એટલું સીધું સામાન લઈ જાઓ ત્યારે એ બધાય વૈરાગ્યો જોઈએ એટલું સીધું સામાન બ્રાહ્મણો લય અને વૈરાગીની જગ્યા હતી ત્યાં જઈને રસોઈ કરવા એની જગ્યા હતી સદ્ગુરુ રામાનંદ સ્વામી એની જગ્યામાં સદાવ્રત ચાલુ કરેલું પણ એને જ્યારે રામાનંદ સ્વામીએ મહારાજને ત્યાં રોકેલા ત્યારે એને મહારાજ સાથે આંટી પડેલી અને એને કીધું કે અમારા સદાવ્રતમાંથી તમે નીકળી जाओ તમારે જ્યાં ફાવે ત્યાં બીજે સદાવ્રત ચલાવો પછી મહારાજે ગામની બહાર દરવાજો જે ગામનો પ્રવેશ દ્વાર હતો ત્યાં જ વાવ છે વાવની પાસે મહારાજે આ સદાવ્રત ચાલુ કરેલું અને એની અંદર બ્રાહ્મણોની ચોરાસી મહારાજે આ વાવનું પુતકર્મ કર્યું ત્યારે કરાવ્યું એમાં અનંત બ્રાહ્મણો આવ્યા સીધું લઈ ગયા બ્રાહ્મણો સીધું લઈને ઓલા વૈરાગીની જગ્યામાં જઈને રસોઈ રાંધવા માંડે અને એ સમયે પરદેશથી એક કોઈ બીજા ગામનો બ્રાહ્મણ ત્યાં આવેલો એને સાંભળ્યું કે આત્મારામ વૈરાગીની જગ્યાની અંદર રસોઈ તૈયાર થાય છે એટલે પેલો પરદેશી બ્રાહ્મણ ત્યાં પૂછતો પૂછતો આવ્યો એને કહ્યું કંઈ જીવન મુકતા મહારાજને બધા જીવન મુકતા કહેતા તો કંઈ જીવન મુકતા ચોરાસી કરે છે એવું સાંભળ્યું છે ઓલા બ્રાહ્મણો કે હા અમને આ જીવન મુક્તાએ સીધું દીધું અમે એના જ આ શીરો દાળ ભાત શાક કરવા માટે બેઠા છે ત્યારે ઓલો પરદેશી બ્રાહ્મણ કે તમે બધા જીવન મુક્તા પાસેથી ચોરાસી માટેનું સીધું તો લઈ આવ્યા અને ચોરાસી તો તમે જીવન મુક્તાની જમો છો પણ આ તમે રસોઈ લાડુ દાળ ભાત શાક બધું તૈયાર કરેલું છે એ વાત તો સાચી છે હું બ્રાહ્મણ છું ત્યારે ઓલા બ્રાહ્મણો કે અમને ખબર છે તમે પરદેશી બ્રાહ્મણ છો તો તમે પણ અમારી ભેગા જમજો ત્યારે ઓરો પરદેશી બ્રાહ્મણ બોલ્યો તમે જીવન મુક્તાની ચોરાસી જમશો પણ એનું દૂધ કોણ છે તેને જાણો છો એનું દૂધ કયું છે દૂધ કયું છે કેતા એ જીવન મુક્તાની જાતિ કઈ છે હલકી જાતિના તો નથી ને અને એની તમે ચોરાસી જમો બ્રાહ્મણો થઈને પહેલાં તમે પૂછ્યું એ તો ક્યાં પૂર્વ પૂર્વ દેશથી આ ગુજરાતમાં આવેલા છે અહીં ક્યાં એમનો જન્મ છે એની જાતિ તમને ખબર છે પૂછો તો ખરા જાતિ કઈ છે ત્યારે બ્રાહ્મણો બોલે અમે એ કાંઈ જાણતા નથી ચાલો મારી સાથે એટલે પહેલાં પરદેશી બ્રાહ્મણને લઈને મહારાજ પાસે આવે છે અને પેલા બ્રાહ્મણો ભેગા થઈને મહારાજને પૂછે છે મહારાજ તો પૂજનમાં બેઠા છે એટલે મહારાજે પૂછ્યું ભૂદેવો તમારે સીધું કંઈક ખૂટ્યું ત્યારે ઓલા ભૂદેવો કે સીધું નથી ખૂટ્યું પણ અમારે એ જાણવું છે કે તમારું દૂધ કયું છે અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે તમારે દૂધનું શું કામ છે તમને લાડવા મળ્યા અમે તો અજન્મા છીએ અમારું દૂધ ક્યાં પૂછો છો બ્રહ્મ અમારી જાત હમ તો પરબ્રહ્મ હે અમારી જાત જ આ મનુષ્યની ચાર વર્ણની અંદર અમે ક્યાંય ફિટ થઈ એવા નથી અમારું દૂધ શા માટે પૂછો છો ભલે બ્રાહ્મણો કે નહીં તમે જ્યાં સુધી તમારું દૂધ કયું છે એટલે કે તમારી જાતિ કઈ છે નહીં કહો ત્યાં સુધી અમે તમારું બનાવેલું એ જમીએ નહીં ત્યાં બનાવીને આવ્યા છે અમે જમવા બેસતા હતા આ પરદેશી બ્રાહ્મણને આવીને અમને શંકા કરાવી બહુ સારું કર્યું તમે જ્યાં સુધી નહીં કહો જાહેરમાં તમે કોણ છો ત્યાં સુધી અમે તમારું સીધું આપેલું રાંધેલું છે ઢાંકીને આવ્યા છે પણ જમીએ નહીં અને ત્યારે મહારાજે વિષ્ણુ રૂપે ચતુર્ભુજ રૂપે દર્શન દીધા જે ગઈકાલે ઘટના ઘટીતી એની પાછળનું કારણ એ હતું કે બ્રાહ્મણોને મહારાજે એ બ્રાહ્મણોને ભગવાન સ્વામીની ઓળખાન તો હતી જ નહીં પણ વિષ્ણુ સ્વરૂપને તો એ બધાય જાણતા હતા ભૂદેવો એટલે વિષ્ણુ સ્વરૂપે ભગવાને દર્શન દીધા અને એ બધાય ભૂદેવો પછી આશ્ચર્યમાં પડી ગયા ભગવાનને વંદન કરીને તો જાણે કાનું દૂધ પૂછાય જ કેમ માં તો સાક્ષાત વિષ્ણુ ભગવાન છે એમ દર્શન કરીને પછી ચોરાસી જમવા ગયા અને મહારાજે એવી રીતે ચોરાસી જમાડી જે અહીં કથા હતી તમને કથા હરિચરિત્ર ચિંતામણીમાંથી કીધી બધા મહારાજનો જય જય કાર થઈ ગયો મહારાજનો આવો પ્રતાપ જોઈને ઘણા બધા લોકો આના સિવાય જગતનો બીજો કોઈ કરતા નથી આવું માનીને ભગવાનની પાસે આવવા લાગ્યા જ્યારે એ મહારાજની પાસે આવતા ત્યારે મહારાજ એ બધાને ઉપદેશ આપતા કેવો ઉપદેશ આપતા એ લખે છે આત્મગાત દેવ નિંદા જોઈ વિધવા પર્સન કરત મિથ્યા અપવાદ ન કોઈ કુદારે મિથ્યા અપવાદના કોઈ કુદારે વિમુખ મુખ કી કથા નિવારે વિમુખ મુખ કી કથા નિવારે બિન છાને પય પાણી જેવું આત્મગાત દેવ નિંદા જોઈ મહારાજ હરિભક્તો જે નવા નવા હરિભક્તો થવા માટે આવતા એને કહેતા ચોરી વ્યભિચાર દારૂ માંસ વટાળ આત્મઘાત દેવોની નિંદા વિધવાનો સ્પર્શ એ સર્વને છોડી દેવા કોઈના ઉપર મિથ્યા અપવાદ આરોપવો નહીં અને વિમુખના મુખથી ભગવાનની કથા પણ સાંભળવી નહીં જે આપણે નિત્ય નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચતો ઘનશ્યામ એ જે આપણે બોલીએ છીએ અગિયાર નિયમો એમાં મહારાજે આપણને દીધેલા છે જે આપણે નિત્ય એનો પાઠ કરીએ એ નિર્વિકલ્પની અંદર એ એ જ આ જે મહારાજે કીધા બધા નિયમ આવી જાય છે મહારાજ કે મારા તમે સંપ્રદાયના થવા આવ્યા છો મારા આશ્રિત થવા આવ્યા છો તો તમારે ક્યારેય ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો દારૂ ન પીવો માંસ ન ખાવું વટાળ પ્રવૃત્તિ વટાળ એટલે કે નીચી જાતિના વ્યક્તિનું આપણાથી ન ખવાય એનાથી જે ઊંચું હોય એ ન ખવાય વર્ણ અને આશ્રમના ધર્મને ધ્યાનમાં રાખો આત્મઘાત ન કરો આ બધી વાતો ઉપર તો ઘણી બધી વાતો થાય એવી છે પણ મુખ્ય આ મહારાજના કીધેલા આ નિયમો બધાયને સમજાઈ જાય એવા છે પણ એક બે ઉપર થોડોક પ્રકાશ પાડીએ ચોરી તો સમજાય એવી છે કે ચોરી ન કરવી કોઈ પણ રીતે ચોરી ન કરવી વ્યભિચાર ન કરવો તો વ્યભિચાર ન કરવો એને બહુ સૂક્ષ્મ સ્વરૂપે જોઈએ તો વ્યભિચાર ન કરવો એનો સૂક્ષ્મ સ્વરૂપ એ છે કે ક્યારેય પણ બીજા ચલચિત્રો ક્યારેય પણ એવી રીતના પિક્ચરો ક્યારેય પણ એવી રીતનો ન્યૂઝપેપરની અંદર આવતા એવા સમાચારો ન્યૂઝ કે પછી ટીવીમાં આવતા હોય મૂવીમાં આવતા હોય સિરિયલોમાં આવતા હોય એ બધી જ જગ્યાએથી વ્યભિચાર થાય છે સ્ત્રી અને પુરુષનો સંસર્ગ એ એકલો જ વ્યભિચાર નથી પરંતુ આંખ દ્વારા જોવાતી ખરાબ વસ્તુ એ વ્યભિચાર છે કાન દ્વારા સાંભળવામાં આવતી ખરાબ વાત એ વ્યભિચાર છે એ બધો જ વ્યભિચાર છે એનાથી ભગવાનના ભક્તે બચવું જોઈએ કારણ કે એના દ્વારા થયેલો વ્યભિચાર જ એને ક્યારેક સ્થૂળ ભાવની અંદર ઉતારે છે અને વ્યક્તિઓના પતન સત્સંગમાં હોવા છતાં પણ ઘણાના થયા છે ઘણાના થઈ રહ્યા હશે અને ઘણાના થાશે માટે વ્યક્તિએ ખાસ બચીને રહેવું સ્ત્રીઓ હોય તો એને પુરુષોના કોઈ ઉઘાડા શરીરના પિક્ચરો હોય કે એના ફોટાઓ હોય એવી વાતો હોય એવું જે હોય એનાથી એને દૂર રહેવું પુરુષો હોય તો અરે સ્ત્રીઓ પુરુષો હોય તો એને સ્ત્રી સંબંધી વાતોથી દૂર રહેવું તો જ એનો બચાવ થઈ શકે તમે સમાચાર સાંભળવા બેઠા છો પણ વચ્ચે ગમે તે એડવર્ટાઈઝો આવે છે તમે ગેમ જોવા બેઠા છો પણ વચ્ચે ગમે તે એડવર્ટાઈઝો આવે છે એની અંદર જે તે ત્યાં આગળ સ્ત્રીઓ ફરતી હોય અને એ તમારી આંખ દ્વારા તમારા હૃદય સુધી પહોંચે એ એક પ્રકારનો સૂક્ષ્મ વ્યભિચાર જ છે એનાથી નુકસાન અવશ્ય મેવ આત્માને થાય છે માટે ભગવાનના ભક્તોએ હું તો કહું આખા જગતની અંદર કોને શું કર્યું તમે શું સમાચાર જાણીને કરશો અમેરિકા ઉપર કોઈ આફત આવી તો તમે શું અમેરિકાને મદદ કરી દેશો ઈરાક ઉપર કોઈ આફત આવી તો તમે શું એને મદદ કરી દેવાના છો ભારત ઉપર આવી તો હું તમે શું મદદ કરી દેવાના છે સમાચાર એ તો એક પ્રકારનું વ્યસન જ છે ઠીક છે જાણવા પૂરતું કોઈથી જાણી લો કશો વાંધો નથી પણ સમાચારના એટલા રશિયાના થશો કે કથાનું મંતવ્ય પણ તમે પ્રેમથી લખો ને સમાચારના મંતવ્ય પણ પ્રેમથી હૃદયમાં ફિટ કરો એટલા બધા ભારતનું રાજકારણ ભાજપનું શું થયું ને કોંગ્રેસનું શું થયું ને આનું શું થયું ને આનું શું થયું એટલી બધી જાણવાની આપણી તાલાવેલી એટલું બધું તો ના હાલે કથાના મંતવ્ય લખી દઈએ એનાથી કંઈક કથા આપણી અંદર સંપૂર્ણ બેસી ગઈ એવું માનવાની જરૂર નથી કથાનો તમે સાર કાઢી લો છો એનો અર્થ એવો નથી કે તમે કથાથી ભરપૂર થઈ ગયા છો હું કથા કરી દઉં છું એનો અર્થ એવો નથી કે કથાથી હું ભરપૂર થઈ ગયો છું એ તો મારું ને તમારું જે સહજ આખા દિવસનું જીવન છે એ જીવનનો જે ગ્રાફ છે એ ગ્રાફ બતાવે કે હું તમે કથાના મંતવ્ય તો લખીએ છે મંતવ્યને ગ્રહણ તો કરીએ છે કથા કરું છું તમે કથા સાંભળો છો પરંતુ આપણા જીવનનો સવારથી રાત સુધીનો આપણો ગ્રાફ ત્રીસ દિવસનો દોરવામાં આવે ને એ આપણું કથાનું મંતવ્ય છે આપણું જીવન એ જ આપણું કથાનું મંતવ્ય છે આપણી અંદર સુધારો શું થયો એ આપણી કથાનું મંતવ્ય છે માટે વાલા ભક્તો આપણી નજર ઠેક અક્ષર ધામ પહોંચાડવી હોય ને હું તો કહું બધું બંધ કરો કશું ના જાણશો કશું અટકી જાય તો મને કહેજો તમારું કાંઈ અટકી જાય તો મને ફરિયાદ કરજો તમે સમાચાર ના સાંભળો અને તમારું કંઈક બગડી જાય તો તમે મને ફરિયાદ કરજો સ્વામી તમે આ કીધું ને અમે બંધ કર્યું તમને આટલું નુકસાન થયું ફાયદો થશે પણ નુકસાન નહીં થાય ફાયદો થશે નુકસાન નહીં થાય અમે સાધુને અમને ઘણી વખત વાર કયો છે એ ખબર નથી હોતી બુદ્ધ છે કે ગુરુ એ ભૂલી જઈએ છીએ બોલો હવાર ઉઠીને કોઈ વાર પૂજામાં છેલ્લે આરતી ટાઈમ થઈ ગયો નિર્ણય આમ જોઈએ રોજ પણ કોઈક દિવસ ના જોવાનો ટાઈમ મળે તો બુધ કે ગુરુ છે જાય તો અમારું નથી બધું છે 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 અને તોય જગતમાં સંત સુખી એટલે માપનું કદાચ જાનો તો માપનું આજે જુવાન બધા હોય છોકરા છોકરા છોકરીઓને પૂછી લો જાણી લો એના થકી એવા રસિયા હોય એની પાસેથી થોડું જાણી લો બહુ થઈ ગયું પણ ટૂંકમાં આંખથી થતા પાપથી બચવું આગળ કોઈ પણ દારૂ એની અંદર આપણે આ કથા સાંભળવા વાળાને કોઈ કહેવાની જરૂર નથી આગળ આવશે એના વિશે માંસ એના વિશે પણ આ કથા સાંભળવા વાળાને કહેવાની કોઈ જરૂર નથી આગળ આવશે એના વિશે વટાળ એની અંદર પણ આગળ આવશે આત્મઘાત ન કરવું ખાસ ગમે એવી પરિસ્થિતિ સર્જાય ઘણીક વખત આપણે એટલા બધા નાસીપાત થઈ જતા હોઈએ છીએ આ દુનિયાની અંદર ત્યાગી હોય ગ્રહી હોય બાળક હોય યુવાન હોય વૃદ્ધ હોય આ દુનિયામાં અનેક ઘટનાઓ અચાનક ઘટવાની છે જેમ જેમ યુગ આગળ જશે જેમ જેમ જેટલો ફાસ્ટ યુગ થશે ને એટલી દુર્ઘટનાઓ ફાસ્ટ થવાની એટલી ફાસ્ટ દુર્ઘટનાઓ થવાની એ આપણા જીવનમાં પણ આવવાની છે એની આપણે મેન્ટાલિટી પહેલેથી સેટ રાખવાની જેના કારણે ગમે એવી ઘટના ઘટે તરત નાસીપાત ના થઈ જવું બધું જ થાય આ લોકમાં બધું જ થાય બધું જ થઈ શકે છે સ્થિર થઈ જવું જ્યારે એવી કોઈ દુર્ઘટના ઘટે સ્થિર થઈ જવું પણ આત્મઘાત કરવાનો વિચાર ક્યારેય પણ ભગવાનનો ભક્ત કરે નહીં આત્મઘાત એ મોટું પાપ છે આત્મઘાત કરવાથી દુઃખ ટળતું નથી ઉપરથી દુઃખ વધારે ઊભું થાય છે માટે આત્મઘાત ન કરો ગમે એવું પોતાથી અયોગ્ય કર્મ થઈ ગયું હોય તો એ આત્મઘાત ન કરો ભૂલ થઈ ગઈ ભગવાનને મોટા પુરુષ પાસે જઈને એની માફી માંગો પ્રાયશ્ચિત કરો પણ આત્મઘાત ક્યારેય ભગવાનનો ભક્ત ન કરે દેવોની નિંદા ન કરવી મહારાજને સર્વોપરી આપણે કહીએ સર્વોપરી મહારાજને જેવા છે એવા કહેવાના છે જેવા છે એવા વર્ણવાના છે જેવા છે એવા માનવાના છે પરંતુ કોઈ દેવની ક્યારેય નિંદા નથી કરવાની કોઈ અવતારની ક્યારેય નિંદા નથી કરવાની ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે એને પણ જાણી રાખવાનું છે માનવાનું છે એનું પ્રતિપાદન કરવાનું છે ગાવાનું છે અને બીજા કોઈ દેવી દેવતાની નિંદા નથી કરવાની મહારાજની આજ્ઞા છે નિંદા કરી અને સ્વામી સર્વોપરી થતા નથી બીજાનું પ્રતિપાદન કરી અને એમાંથી સ્વામિયણ શ્રેષ્ઠ બતાવવાના છે ત્યારે સ્વામિ શ્રેષ્ઠ બને છે એમ સર્વોપરી થાય છે પૂર્વેના અવતારોના ઐશ્વર્ય અને ભગવાન સ્વામિયણનું ઐશ્વર્ય એ બેયને ઓલું ઐશ્વર્ય પ્રતિપાદન કરવાનું છે કારણ કે એ અવતારોમાં જે શક્તિ મૂકેલી છે મહારાજની મહારાજની જ જ છે 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 જે 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 દેવી દેવતાઓમાં શક્તિ એટલે રજૂ કરવાનો એ અંશને રજૂ કરીને એની સામે ઝળહળ તો સહજાનંદ સૂર્ય રજૂ કરીએ એટલે સૌમી એન સર્વોપરી થઈ જ જાય નિંદા કરવાની જરૂર નથી કરવી પણ ન જોઈએ હૌ હૌ ને હૌ હાઉ ના દેવી દેવતા જ્યાં જે ઈષ્ટ માનતા હોય એને માટે શ્રેષ્ઠ છે માટે ક્યારેય પણ કોઈ દેવોની નિંદા ન કરવી વિધવાનો સ્પર્શ ન કરવો એકાંત એકલી સ્ત્રી સ્ત્રી રહેતી હોય એ ભેગા જવું નહીં વાતચીતો જાજી કરવી નહીં પારકા પુરુષોએ કારણ કે એમાં એની સેફ્ટી છે એટલે શ્રીજી મહારાજે આ બધું કીધું છે આ શિક્ષાપત્રી ભાષ્યમાં ગુરુજી આ બધાના વિસ્તાર બહુ કરેલા છે એટલે શિક્ષાપત્રી ભાષ્યની પૂજ્યપાત ગુરુજીની કથા સાંભળવી એ સર્વેને છોડી દેવા કોઈની ઉપર મિથ્યા આપવા નહીં બહુ અગત્યની વાત જે આપણને રાતને દિવસ ટેવ હોય મિથે આપવા દઈએ આ તો એને કર્યું હતું જોયું છે અને જોયું હોય એ ઘણી વખત સાચું નથી હોતું આંખે આંખે જોયેલું પણ ઘણીક વખત સાચું નથી હોતું કાને સાંભળેલું પણ ઘણી એક વખત સાચું નથી હોતું એની ઘટના આપણને ખબર ન હોય તો કેમ ખબર પડે હાલો અમને સાધુને શ્રીજી મહારાજે કીધું સ્ત્રી આરે વાત ન કરવી સ્ત્રીને અડવું નહીં પણ તોય શ્રીજી મહારાજે કીધું કોઈ સ્ત્રી ડૂબતી હોય કોઈ સ્ત્રી ડૂબતી હોય પાણીમાં અને સાધુને તરતા આવડે છે અને એ સમયે બીજો કોઈ નથી કે જે સ્ત્રીને બચાવે ત્યાં ત્યાગી સાધુઓ જ છે બે અને કોઈ પુરુષ બીજો ત્યાં નથી કે કોઈ સ્ત્રી એવી નથી કે જેને તરીને બચાવે ને એ ડૂબે છે અને સાધુ પાસે એટલી શક્તિ છે કે તરીને એને બચાવી શકશે તો શ્રીજી મહારાજે અષ્ટાંગ બ્રહ્મચર્યના અતિ હિમાયતી શ્રીજી મહારાજે સાધુને આજ્ઞા કરી કે ત્યારે સ્ત્રીનો સ્પર્શ કરીને પણ એ સ્ત્રીને બચાવી આ માની લો કોઈ વખત કોઈ ઘટના એવી ઘટીને એને બચાવી કોઈ કોઈ આંખોએ જોયું કે સાધુ તો સ્ત્રીને ખભે નાખીને લે જોયું તો ખરું અને મિથ્યા પદ આરોપી દીધો તો શું થાય અને મોટે ભાગે તમારા ગ્રહસ્થ આશ્રમના કલહનું જો કારણ હોય ને તો મિથ્યા આરોપ ગ્રહસ્થ આશ્રમના કલહો થવાનું કારણ મુખ્ય આ છે મિથ્યા આરોપ શંકા કુશંકાનો સ્વભાવ ત્યાં હતો એટલે એને આમ કર્યું જ છે આમ જ હતું આમ જ જોયા વિના આમ હતું પ્રતિપાદન કરે સાંભળ્યા વિના આમ હતું પ્રતિપાદન કરે અને એવા કલહના કેતો તો કેતી હતો ન હતી એમાંથી જ આ સમાજના હજારો પ્રશ્નોનું કારણ નવરા માણસો નવરા માણસો બેઠા બેઠા ઓલાય આમ કરીને ઓલાય આમ કરીને ઓલાય આમ કર્યું આ જે પદ્ધતિ છે ને એને સમાજની ગો ખોદી નાખી છે કુટુંબ પરિવારોને છીન ભીન કરી નાખ્યા છે માટે ભગવાનના ભક્તો કથા સાંભળવા વાળા સાવધાન બનજો મિથ્યા આરોપ ક્યારેય કોઈ ઉપર ન નાખી દેવાય ઘણી વખત સારા આપણે હોઈએ છીએ પણ આપણને બોલવાનો તો બિલકુલ વિચાર હોતો નથી કે હું શું બોલું છું આમ જીભને તો આમ ચલાવી નાખીએ કે આમ કર્યું હતું ઓલાએ કર્યું જ ના હોય એ કેટલું મોટું પાપ જેને કર્યું નથી અને તમે એની ઉપર આરોપ નાખો છો એ કેવડું મોટું પાપ કેવડું મોટું પાપ અરે કદાચ આપણને ખબર પડે તો પણ એને એકાંતમાં તેડો તમારા પુત્ર અને પુત્રી હોય માની લો એક દ્રષ્ટાંત આપું છું તમારો પુત્ર ખરાબ લાઈન ઉપર જઈ રહ્યો છે હા એટલું આંધળા પણ ન થવું ઘણા એટલા મોહાંત હોય કે એના પુત્ર પુત્રી હાવ ઊંધા રસ્તે ચડી ગયા હોય પણ એટલા મોહાંત હોય કે મારા તો હારો હારો જ જ છે 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 કાનો લાલો ના જોઈએ તોહાંત પણ ન પણ અવિવેકી પણ ન થવું તમને ખબર પડી કે મારો દીકરો રોંગ રસ્તા ઉપર છે તમે એને રિસર્ચ કરો જુઓ એનું જીવન જો બધી જગ્યાથી વોચિંગ કરો તમને ખબર પડી કે આવું છે જ એકાંતમાં એને બોલાવો એને કહો એની આગળ પહેલાં એના પાંચ સદગુણ કહો તું બહુ સારો છે તું બહુ ભણવામાં ડાયો છે તને બહુ જ અમારે મમ્મી પપ્પાની કદર છે તું જો સંતોની પાસે પણ જાય છે તું રોજ બે માળા પણ કરે છે આટલો ડાયો છે પણ અમને એવી ખબર પડી છે કે તું આવું થાય છે તારથી એ બેટા સારું નહીં વાંધો નહીં આવે તમારા ઘરની અંદર તમારા દીકરાના વહુ છે એની અંદર કાંઈ ફેરફાર છે તમને ખબર પડી કે આમ છે પછી તમે કોઈને ફોન કરો કે અમારા દીકરાના વહુ તો આમ છે એ પાછા ત્રીજાને ફોન કરે એના દીકરાના વહુ તો આવા છે મને ફોન આજે જ આવે તો કોઈને કહેતા નહીં એ ફરતી ફરતી ઓલી દીકરી આગળ વાત આવે એ ઘર છીનબીન થાય કદાચ છે છે તો પણ એની રીત શીખો કે એને કઈ રીતે કંટ્રોલ કરશું તમારો ગ્રહસ્થ આશ્રમ કારણ કે અમારી સંતો આગળ ઘણી વખત આવું અમે વ્યવહારમાં ફરતા હોય જગતમાં સંસારમાં ફરવાનું થાય જઈએ વાત સાંભળીએ ત્યારે ખ્યાલ આવે કે ઘણી વખત મિથ્યા આરોપો જ મોટે ભાગે ગ્રહસ્થ આશ્રમની અંદર કેટલાય નાના છોકરાઓના ભૂકા બોલાવી દે કેવો સરસ મજાનો એક સંસારી પરિવાર હોય એ પરિવાર આખો છીન ભીન થઈ જાય મિથ્યા આરોપ મિથ્યા આરોપો માટે મિથ્યા આરોપના પાપથી ભગવાનના ભક્તે બહુ બીવું કોઈની કોઈની ભૂલ છે કોઈ ખોટા રસ્તે છે તો પણ એને કહેવાની રીત અને પદ્ધતિ શીખવી શીખવી સત્સંગમાંય હોય હોય કે સંસારમાં રીત રીત શીખશો ને તો તો લગભગ પરિણામ સારું આવે પછી માણસના સ્વભાવ ઉપર જાય કેટલાક માણસ જ એવા ધીરેથી કો તોય ના સમજે એની રીતે જ હોય તો ભલે એની રીતે રહ્યા પણ મિથ્યા આરોપથી ભગવાનના ભક્ત બચવું આંખોએ જોયેલું પણ સાચું હોતું નથી અને મિથ્યા આરોપ નાખવા વાળા ઉપર પાપ બહુ મોટું લાગે કોઈએ કંઈ કર્યું જ નથી ને આપણે જોયું નહીં સીધું જ માણી લઈએ જોઈતા ખાચર ભવાયા જોવા ગયા નહોતા પરાને ગામ ધની હતા એટલે લોકો એનો ખાટલો ઉપાડીને લઈ ગયા જોઈતા ખાચર ને ભવાયા રમાતા જોઈતા ખાચર આંખ બંધ કરીને બેઠા હતા એ તો માળા જ કરતા હતા ભવાયા શું કર્યું એ નહોતી ખબર પણ બે હરિભક્તોએ હવાર હવારમાં જોયું જોઈતા ખાચર ખાટલો ઉપાડીને ઘેર જાય ઓલા ભવાયા જોવા ખાટલા હોતા લઈ ગયા પણ ઘેર મૂકવા કોઈ ના આવે હવે આને તો કઈ જોયું નતું ભવાયા ઓલા બે હરિભક્તો સ્વામીને જઈને કીધું આવું કહેવાની બહુ મજા આવે કોને શું સારું કર્યું એ કહેવાની મજા ના આવે પણ કોને શું ખરાબ કર્યું ને એ કહેવાની બહુ મજા આવે એટલે બે હરિભક્તો હવાર મંદિર જઈને સ્વામી કે સ્વામી જોઈતા ખાચર મોટા ભગત કહેવાય વસ્તા ખાચરના દીકરા કહેવાય તમે કો મહારાજના પ્રસાદીના પ્રસાદીના ભગતના કુળના અને અહીંના આગેવાન કહેવાય પણ ભવાયા જોવા પહોંચ્યા હતા ખબર તમને સ્વામી એમ કેવા દો જોઈતાને અને જોઈતા ખાચર આવ્યા જોઈતા ખાચર પગથી ચડે સ્વામી કે જોઈતા મારી કંઠી પાછી લાય કંઠી કાઢી નાખ તું હરિભગત થવાના લાયક નથી કે ભવાયા જોવા ગયો જોઈતા ખાચર કે સ્વામી તમારો કૂતરો છું કે પણ મંદિરમાં તો આવા દો એને તો જોઈતા ખાચર સંત પાસે નિર્માણી પણું રાખ્યું એનું ભક્તપણું હતું સંત એને વઢ્યા એ તો ઓલાએ કીધું એટલે સંત વઢે કારણ કે સંતને જીવની ખબર રાખવી છે પણ ઓલા બેની શું દશા થાય એને કેવડું મોટું પાપ લાગે ક્યારેય પણ કોઈ વ્યક્તિઓની જેની ભેગા આપણે રહીએ છીએ ને સત્સંગમાં કે તમારા પરિવારમાં એના અમુક સદગુણોને તમારા જીવનમાં એટલા પરફેક્ટ જાણી રાખો આંધળા ના જાણશો મોહથી ના જાણશો વાસ્તવિક જાણી રાખો કે આવું હોય પણ આ વ્યક્તિમાં આવું સંભવે જ નહીં એટલું જાણી રાખો એમાં ભલે તમારે તમને લાગે તો તપાસ ચોક્કસ કરો પણ એકવાર જોઈ અને તરત માની ના લેશો કે આવું કરે કારણ કે તમને એના સો પ્રસંગોની તો ખબર હોય ને કે આવું કરે જ નહીં પણ જો આજે એને કર્યું છે તો એની અંદર તમે તપાસ કરો સારો હોય તો એ બગડી શકે છે એવું નથી કે ન જ બગડે પણ થોડો વિશ્વાસ તો હોવો જોઈએ અમે સાધુ છીએ તો અમને આટલા હરિભક્તો હોય તો અમુક હરિભક્તોનો એટલો વિશ્વાસ હોય કે આવું કરે જ નહીં અમને કોઈ આવીને કે આ ભગતે આવું કર્યું તો અમને મનાય જ નહીં કે ભગત આવું કરે પછી તપાસ ચોક્કસ કરીએ કે વાત કેમ આવી પણ મિથ્યા આરોપ ગ્રહસ્થ આશ્રમની અંદર બહુ નખાતા હોય છે એમાંથી ભગવાનના ભક્તોએ બચવું મિથ્યા અપવાદ ક્યારેય કોઈ પણ ના નાખવો વિમુખ જીવના મુખથી ક્યારેય કથા ન સાંભળવી આગળ કે છે બિન છાને પાય પાણી જેવું કબહુ ન પીવત હરિજન તેવું બિન છાને માં સમજાની બિન છાને માં સમજાની

મોટે ભાગે ગેલન તોડીને સીધું જ જતું હોય છે અને હરિભક્તોને ઘેર આમ તો મોટે ભાગે ગળના તો હોય છે પાણીના નળે કેટલાક ઘેર નથી પણ હોતા બહુ મોટા ઘર હોય ને ફિલ્ટર દહ નાખી દીધા હોય નીચે તો ગળના ના હોય નળે પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે માટે ભગવાનના ભક્તોએ રસોડાની અંદર નળ ઉપર ગળનું રાખવું જોઈએ એ પણ કપડાનું ગળનું હોય તો એ વિશેષ સારું છે કપડાનું ગળનું અને કપડાનું ગળનું રાખો એને પણ રાત્રે નળેથી છોડી નાખો અને બીજે દિવસે સવારે ફરીથી એને પાવડરથી ધોઈને ચોખ્ખું કરીને પછી બાંધો ઘણા ત્યાં ગળનું હોય પણ એક બે વરસ જૂનું થઈને એની ગાંઠ ઉપર એટલું બધો કાઠ ચોટી ગયો હોય પાણીનો બધોય અને એઠવાડિયું એક ગળનું જ્યારે અમે જઈએ છોડીએ ફાટી જ જાય ફાટી જ જાય પાછું પ્રસાદીનું મૂકવાય ના રહે સીધું ગાર્બેજ કરવું પડે એટલે તમારે ત્યાં જ્યારે સંતો આવે ત્યારે નળના બાંધેલા ગળનાના ફોટા પાડ લેવાય એકવાર એક ગળનું કેવું હોય છે એવું ગળનું રોજ રસોડાના નળે રાખવું એવું ગાળેલા પાણીની રસોઈ કરવી દૂધ હોય તો એને પણ ગાળવું જોઈએ તેલ હોય એને પણ ગાળવું જોઈએ ઘી હોય એને પણ ગાળવું જોઈએ તમે કહેશો બધું ફિલ્ટર આવે એને શું ગાળવું ફિલ્ટર આવે છે પણ પવિત્રતા માટે શાસ્ત્રમાં લખ્યું ગાળવાથી પ્રવાહી પવિત્ર થાય અમુક વસ્તુ એવી છે તાપમાં સુકવવાથી પવિત્ર થાય ક્લીન અને પવિત્ર બેમાં બહુ ફેર છે આપણે ઘણી વખત ક્લીન અને પવિત્ર બેને એક કરી દઈએ છીએ પવિત્ર એ પૂજામાં વપરાતો શબ્દ છે અને ક્લીન એ સમાજમાં વપરાતો શબ્દ છે આપણે સમાજમાં પણ રહીએ છીએ અને ધર્મમાં પણ રહીએ છીએ ધર્મમાં પવિત્ર શબ્દ શોભે સમાજમાં ક્લીન ચોખ્ખું શબ્દ શોભે આપણે સમાજ અને ધર્મ બેયમાં છીએ એટલે આપણે ચોખ્ખું પણ રાખવું પડે ને પવિત્ર પણ રાખવું પડે બે જોઈએ એટલે ગાળવું પડે ગાળ્યા વિનાનું પાણી કે દૂધ પીવે એ માંસના જેવા છે આવું મહારાજ કે છે હા શિક્ષાપદ્રી ભાષ્યમાં બધા એમાં લખેલું છે જીવ જંતુ ન આવે વાળ ન જાય એટલે ગાળું કારણ કે દૂધ પેલું દોઈને સીધું આવતું હોય પવાલીની અંદર તો એની અંદર તો જીવાણું પડેલા હોય જીવડા પડી જાય ઘણી વખત વાળ પડ્યા હોય એટલે એને ગાળી નાખે તો ચોખ્ખું થાય અને ગળનામાંથી ગાળે એટલે પવિત્ર પણ થાય એટલે પવિત્ર થાય આજે તમે ફ્રૂટ લાવતા હો સ્ટોરોમાંથી તો જે જગ્યાએ સ્ટોરોમાં ફ્રૂટ હોય ને તો બાજુની અંદર બીજું ઘણું પડ્યું હોય કે જેને અડીને ના આવવું પડે હવે એ સ્ટોરમાંથી તમે ફ્રૂટ લાવતા ઓલો મીટ આપે જે હાથે એક કોથળીમાં એ જ કોથળીમાં તમને ફ્રૂટ આપી દેતા હોય અને એ ફ્રૂટ તમે લાવ્યા મંદિરમાં લાવ્યા શાકભાજી આવ્યું તો શું ઈંડું વેચતો હોય ને ત્યાં શાકય વેચાતું હોય બે ભેગું ચાલતું હોય તો તમે ત્યાંથી શાકભાજી લાવે તો બધું અડાઅડ જ હોય પણ ના એને પાણીથી ધો એટલે પવિત્ર થાય શાસ્ત્રમાં લખેલા કાયદાઓ બહુ વિચારીને ઋષિ મુન્ય લખ્યા છે એમને ખબર હતી કે તોડવા વાળા બધા પવિત્ર હોય છે ફ્રૂટ તોડવા વાળા બધા પવિત્ર હોય છે ના પણ એને ધો એટલે પવિત્ર થઈ જાય જગ્યા હોય કોઈ એને તમે પોતું મારો એટલે પવિત્ર થઈ જાય જમીન હોય ધૂળ હોય તો એને ત્યાં પાણી છાંટો એટલે પવિત્ર થાય દરેકની અલગ અલગ પવિત્રતાની રીત અલગ અલગ છે ગાદલા ગોદડા હોય તેને તમે તાપમાં સૂકવી દો એટલે પવિત્ર થઈ જાય આવા બધાય નિયમો છે એને ભગવાનના પાડવા છાનીના તેજા ભગત હતા જાતના પણ મરેલા પશુને ઉપાડતા નહોતા કારણ કે ભગવાન સ્વામીના ભગત થઈ ગયા હતા એટલે એની અમે વડોદરાની અંદર કેસ મૂકવામાં આવ્યો કે આ જાતિનો આવો હોવા છતાં મરેલા પશુને ઉપાડતો નથી એમાં તેજા ભગતને એકવાર વડોદરા જવાનું થયું આ કેસ બાબતે ત્યાં કોઈ એક મોટા શેઠિયાને કોઈ માંગલિક પ્રસંગ હશે પછી ત્યાં કોઈ એવી ઘટના ઘટી મૃત્યુ પ્રસંગ એટલે જમવાનું બધું વધ્યું એટલે કીધું કે કે આ આ છાણીની અંદર રહે છે ને એ એ દઈ દો એટલે બધાને જમવાનું દેવાનું કીધું ત્યારે તેજા ભગત હું નહીં જમું કેમ તો કે એમાં ગાળ્યા વિનાનું પાણી વપરાયું હોય મારે કેમ જમાય એટલે પણ તું ક્યાં જાતનો એટલો ઊંચો છે તારી જાતિ તો નીચી છે તેજા ભગત કે ભલે મારી જાતિ નીચી રહી પણ મારા ઈષ્ટદેવ કેટલા ઊંચા છે મારા ઈષ્ટદેવે મને નિયમ આપ્યો ગાળ્યા વિનાનું પાણી ન પીવાય આમાં ગાળ્યા વિનાનું પાણી વપરાયું હોય તો લગ્ન પ્રસંગોમાં કેટરિંગમાં ખાતા હશે ને આ બધા ગાળીને જ વાપરતા હશે ને ડુંગળી લસણ વિનાનું જુદું કરાવે કેટરિંગમાં તે ડુંગળી લસણના થા બધા દૂધે ધોઈને લોકો વાપરતા હશે ને એવા જ વાપરતા હશે ને કે આ તો ભગવાનના ભક્તો માટે છે એટલે તાવે તો આખો દૂધમાં જબોડીને બે દી રાખો અને એનાથી શાક દાળ ને બધું બનાવો કારણ કે ભગવાનના કેટલા પાકા ભક્તો જમશે એવું જ વિચારતા હશે ને અને બનાવાવાળા એવા જ રાખતા હશે ને કે ભાઈ રજસવલા ધર્મ પાળતા એવા જ બેનો પૂરી બનવા આવજો કેટરિંગમાં કારણ કે અમારા ભગતો ખાવાના છે એવા જ બોલાવતા હશે ને એ લોકો એવા જ માણસો લાવતા હશે ને કે જે પૂજા કરતા હોય ટોયલેટ જઈને નાતા હોય બરાબર હાથ પગ ધોતા હોય પવિત્ર હોય સમાજની અંદર સત્સંગ રાખતા હોય દારૂ ના પીતા હોય માંસ ના ખાતા હોય આવા જ જોઈએ એવું જ કહેતા હશે આસિતભાઈ શરતો મુકતા હશે ને કે ભાઈ આવા આવા મોટા ભગતો જ્યારે જમતા હોય ત્યારે અમારે ત્યાં માણસો તો આવવા જોઈએ માટે વાલા ભક્તો બહુ સાવધાની રાખવાની જરૂર છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ આહાર જ આપણો બગડેલો છે કથા એક વખત નહીં લાખ વખત સાંભળશું પણ નહીં ટકે સિંહનું દૂધ સોનાના પાત્ર સિવાય નથી ટકતું શાસ્ત્રને ગમે તે વાંચતા હોય પણ આહાર ચોખ્ખો નથી શાસ્ત્રનો શબ્દ નહીં પચે જો એમ થઈ જતું હોત તો તો અમે સંતો તમે વિચારો તો ખરા બે સંતો હોઈએ તો એ થાળ કરીએ સોળે રહીએ ઠાકોરજીની સેવા કરીએ બાર વિચરણમાં બે સાધુ ગયા હોય તો તમારા ઘરનું રસોડું સાફ કરીએ રસોઈ અમારી જાતે બનાવીએ રાતે દહ વાગે આવે દહ વાગે રસોઈ તમારે ત્યાં અઠવાડિયું બહાર ગયા હોય તો અઠવાડિયું જમી લેવામાં દૂધમાં બનાવીને તમે રાખો તો કેટલું સરસ જેવું આવડે એવું દૂધમાં દૂધમાં બનાવેલું હાલે પણ એવું આવડે તો ને તો દૂધમાં બનાવેલું રાખો અરે અમે ત્રણ દિવસ જમો ને ચોખ્ખા વાસણો ચોખ્ખું એકદમ ક્લીન કરીને બનાવી દો કેટલું સરસ સંતોને આવીને સીધું જમી લેવાનું ગરમા ગરમને ને સીધી પથારી કરી હોય હોઈ જવાનું ના તો એટલું સંતો શા માટે રાખે તો કમસે કમ તમે એટલો નિયમ તો રાખો ભલા કથાઓ સાંભળીને એટલા તો ચોખ્ખા થાવ કે તમે લગ્ન પ્રસંગોમાં જ્યાં ત્યાં જે તે હોટલોની અંદર જઈને ના ખાવ એટલા તો ચોખ્ખા થાવ કે હાજ પડે ને શનિવાર ને રવિવાર ક્યારેક કોઈક પાર્ટીની અંદર જઈને હોટલમાં જઈએ આજે હોટલમાં પાર્ટી કરવા ને ત્યાં જઈને ખાઈએ એટલું તો એટલા તો સુધારો લાવો એટલોય સુધારો જો કથા સાંભળીને નથી આવતા કથા શું અસર કરી આપણને શું અસર કરી બંધા કરી દેતા સાંભળજો પણ મારો કહેવાનો અર્થ એ છે કે આ દેહને ક્યારે છોડવાનો છે નક્કી નથી અને આપણે હજુ પાણીપુરી નથી છોડી શકતા બહારની હજુ આપણે રગડા પેટીસો નથી છોડી શકતા હજુ પાઉભાજી નથી છોડી શકતા હજુ ઢોંસા નથી છોડી શકતા બારના ઘેર નથી આવડતા એટલે બાર ખાવા જ પડે અરે ભાઈ ભાતદાળથી પેટ ભરાઈ જાય ખીચડીથી ભરાઈ જાય સહજાનંદને જે ભાવે સહજાનંદ જે જમે એ જમો બારનું ખાવાથી માંસ ખાવા જેટલું પાપ થાય છે આવું સ્વામિનારાયણ ભગવાન કહે છે માંગરોળમાં નવા થતા હરિભક્તોને કહે છે જેટલી અભક્ષે વસ્તુ કહેવાતી હોય એ બધી વસ્તુઓનો પણ ત્યાગ કરવો જોઈએ માજમ અને ગાંજો આદિ કેફી વસ્તુઓને ખાવી નહીં શ્રીહરિના દિવ્ય પ્રતાપને જોઈને જે નવા સત્સંગી થયા અને શ્રીહરિના ચરણમાં પ્રેમવાળા હતા તેમને ઉપર કહેલા બધા નિયમો ધાર્યા તે પ્રમાણે વર્તવા લાગ્યા આ નવા બધું કરવા લાગ્યા અને એક આશ્ચર્ય બહુ છે કે ઘણી વખત નવા હોય છે ને એ બધું જ કરવા માંડે ઘણી વખત જૂના હોય એ ટેવાઈ ગયા હોય વાતો સાંભળવાથી કે સ્વામીને કહેવાનું ધંધો છે સ્વામી તો કે પણ આપણે એની અંદર કાંઈ સુધારો નહીં બોલો ઘણા એવા છે વર્ષોથી કથા સાંભળે છે વર્ષોથી કથા સાંભળે છે અત્યારે પણ સાંભળે છે હું અહીં બેઠા થકા જોઉં છું એમને અત્યારે પણ સાંભળે છે અહીં બેઠા થકા હું જોઉં છું કે વર્ષોથી કથા સાંભળે છે પણ એને અમુક દિવસોએ લસણ ખાવા જોઈએ અમુક દિવસોએ ડુંગળી ખાવા જોઈએ અમુક દિવસો થાય એટલે બહારનું ખાવા જોઈએ આહા આટલી જીભ સાધુની જીભના કૂચા થઈ જાય શાસ્ત્રો પોકારી પોકારીને કહીને થાકી જાય કથા સાંભળવાનું તો આપણને પાછું વ્યસન એ તો સાંભળવી જ પડે મંદિરે જવાનું વ્યસન એ તો જવું જ પડે ધાર્મિક તો આપણે કહેવાવું જ છે અને એક જીભને વસ થવું છે કેટલું મોટું વિપરીત આપણું કામ કેટલું વિપરીત છે માટે થોડીક અંતરદ્રષ્ટિ કરીને સાવધાન થઈને થોડા સુરવીર થઈએ અને કાઢીએ બધા રગડા તો સ્વામી અને ભગવાન બહુ રાજી થશે થોડા કાળ જીવવું અને એક જીભડીને શું વશ થવું થોડા કાળ જીવવું ના સમાજની મોહબતોને હું હાચવવી પાંચ પચીસ દિવસની જિંદગી છે સહજાનંદના રંગમાં જો કાઢી લઈશું અને સહજાનંદની ઈચ્છામાં જો વિતાવી દઈશું તો સ્વામી ભગવાનને આપણો અંતિમ શ્વાસ ચાલતો હશે ને ત્યારે અહો અહો અહોહો થશે કે વાહ આને કેવી લાજ રાખી મારી આને કેવા નિયમ મારા રાખ્યા શાબાસ છે એવા યુવાનોને છે આપણા લોયાધામ પરિવારમાં એવા યુવાનો એવી યુવતીઓ એને શાબાસ છે કે જેને આજે ઓફિસોમાં જોબો કરે છે સારી સારી જગ્યાઓએ અને તોય તેની ઓફિસોની પાર્ટીઓમાં મહેફિલોમાં ક્યાંય ખાતા પીતા નથી આખી ઓફિસ એના પ્રત્યે રિસ્પેક્ટથી જોવે છે આખી ઓફિસ જોવે છે હમણાં જ એક યુવાનના ઘરવાળા હતા તો ઓફિસની ત્રણ દિવસની પાર્ટી હતી ઓલા ઓફિસવાળા કે તમારે ઓફિસમાં આવવાની જરૂર નથી કારણ કે ત્રણ દી પાર્ટી તમે ખાવ નહીં એ આઈન કરશો શું એના કરતાં ઘેરથી કામ કરજો એ ભગતે મને વાત કરી સાધુ રાજી થાય કે વાહ ધર્મ નિયમ પાડે છે ને હમણાં આ દશેરા આવ્યા ઓફિસોમાં ફાફડા જલેબી બધે ખવાતા હશે અને ત્યારે બહારનું નહીં ખાતા હોય એ ભગવાનના ભક્તો ઓફિસોમાં કામ કરતા હશે ફાફડા જલેબી ખાવાની તો એને પણ ઈચ્છા થશે છે જ એવા યુવાનો આપણા યુવાની હોય ખાવાની તો ઈચ્છા થાય ને અમને થાય ભલા પણ ના આવડે તો ક્યાં ખાવા બનાવા ક્યાં અમારા કે દૂધે ધોયેલા લાવો ઓલા હરિભગત એ યુવાન મને કે સ્વામી ખાવાની ઈચ્છા થઈ જાય સુગંધ આવે ને એટલે પણ એમ થાય કે ના સ્વામી પાસે નિયમ લીધો છે મહારાજને રાજી કરવા છે વરસમાં એક જ દિવસ ખાવું જ પણ ના ખવાય તો સંતો કેટલા રાજી થાય સંતોના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જાય મહારાજ આની કદાચ કસરો હોય ને તો એ કસરો અમને ભોગવડાવજો પણ આને તમે ચોખ્ખો કરીને લઈ લેજો આશીર્વાદ અને રાજીપો હૃદયમાંથી માગ્યો મળતો નથી એ તો આપોઆપ સરી પડે છે આપણા જીવનથી સરી પડે છે આપણું જીવન એવું હોય કે મહારાજ અને સાધુનો રાજીપો સરી પડે ખેંચવાથી કે માથે હાથ મુકાવવાથી રાજીપો થાતો જ નથી રૂપિયા આપવાથી રાજીપો થાતો જ નથી દોડા દોડાદોડ કરવાથી રાજીપો થતો જ નથી એ રાજીપો દરેકથી થાય છે કોઈ રૂપિયા આપે તોય રાજી થાય છે કોઈ દોડા દોડ કરે તોય રાજી થાય છે પણ એનો સમય કયો છે એ વ્યક્તિ કોણ છે શા માટે એ કરે છે એ જોઈને રાજી થાય છે માટે ભગવાનના ભક્તો સાવધાન બનજો એકલી કથાને સાંભળ્યા ના કરતા આજે મંતવ્ય લખો ને એની અંદર કોઈને ખાતાઓન આવે નથી ખાવું એવું કેટલા છે મંતવ્ય લખજો ખાસ કે ખાતાઓના બંધ કરવું એ લખજો તો રાજી થશું બાકી તો રૂડું રૂપાળું વાક્ય મોકલી દેશો બધા શ્રીહરિના ચરણમાં પ્રેમવાળા હતા તેમને ઉપર કહેલા બધા નિયમો ધાર્યા તે પ્રમાણે વર્તવા લાગ્યા બધા વર્તવા લાગ્યા આનાથી શું થયું સાંભળો તેમનું મન ક્યારેય જુગાર વગેરે વ્યસન તરફ પણ જાતું નહીં નાસ્તિકનો સંગ ક્યારેય કરતા નહીં તેમજ બ્રહ્મ જ્ઞાનીનો સંપર્ક પણ રાખતા નહીં કૂડાપંથી ને શક્તિ પંથી પાસે તો ક્યારેય બેસતા જ નહીં પ્રત્યક્ષ ભગવાન સિવાયની બધી જ વાતોનો તેમના મનમાં અભાવ હતો સત્સંગ કરવો તો એવો કરવો કે ભગવાન સિવાય કાંઈ ટકે નહીં ટકે નહીં જે પામવું છે એના સિવાય બીજું કાંઈ ટકે નહીં ત્યારે જ એને પમાય એ સિવાય પમાય નહીં જે પામવું છે વિદ્યાર્થી હોય વિદ્યા પાછળ પડે તો એનો ઈષ્ટદેવ વિદ્યા થાય તો જ એ વિદ્યાને પામે એની પાછળ જ પડવું પડે તો ભગવાન જોઈએ છે ભગવાનની પાછળ નહીં પડવું પડે હજુ ભગવાનની વચ્ચે આપણે તો કેટલું બધું વાડું આવે ને કેટલું ટકે ગળી ભગવાન બાજુ દોડીએ કલાક કથા સાંભળીએ એટલે ભગવાન બાજુ બે કલાક દોડ્યા જોબે તો જવું જ પડે જજો પણ જોબે જઈએ તો દોડવાનું મનથી ભગવાન બાજુ આપણે તો કલાક ભગવાન બાજુ દોડ્યા અને પછી બાકી ત્રેવીસ કલાકની દોટ બીજા પાછળ હોય પછી કહે કે મહારાજ હજુ જોઈએ એવું સુખ આપતા નથી ક્યાંથી દે ભગવાન પાછળ દોટ જ નથી અને જેને પાકા ભગત રહેવું હોય એને કુસંગથી તો બચીને જ રહેવું પય સાકર સુંદર ત્યાં લગે જ્યાં લગે ના ભળે લાડ ભયંગની તેમ હરિજન સારો ત્યાં લગી જ્યાં લગી નથી સોબત કુસંગની દૂધ સાકર નાખેલું દૂધ ત્યાં સુધી જ સારું છે કે જ્યાં સુધી ભોયંગ એટલે સાપની લાડ એમાં નથી ભળી તેમ હરિજન સારો ત્યાં લગી જ્યાં સુધી કુસંગની લાડ એમાં નથી પડી કુસંગની લાડ પડે એટલે ગમે એવું શીખવાડેલું હોય ને તોય જતું રહે અમારો ગમે એટલો ઉપદેશ હોય એ બધો ઓગળીને રાખ થઈ જાય કુસંગની સોબત સ્વભાવવાળાની સોબત એવું કરી નાખે ઘણા દીઠા એવા ઘણા એવા દીઠા સત્સંગમાં કે એવું થઈ જાય છે હિતોપદેશની અંદર બહુ સરસ એક કથા આવે છે કે હંસ માન સરોવરના એને એક સિંહ હતો એ સિંહને છે ને સમજાવ્યો રોજ એને થોડો મીઠો ઉપદેશ આપે સિંહ જોડે વાતો કરે બાળપણથી આ માંસ ખાવું એ પાપ છે ઘાસ ખાવ ઘણું ઘાસ છે સિંહને ઘાસ ખાતો કરી દીધો માંસ ખાવાનું છોડાય દીધું શાકાહારી કરી દીધો પ્યોર વેજીટેરિયન પછી કીધું કે ભાઈ આનો આવો નો તો રહે નહીં એટલે ગુરુ કરવો પડે એટલે હંસોએ એક બ્રાહ્મણ ગુરુ કરી આપ્યો એને એટલે બ્રાહ્મણ ઓલા સિંહને ઉપદેશ આપે શાકાહારીનો શાકાહારી રહેવાનો ઉપદેશ આપે દર વર્ષે બ્રાહ્મણ એક વખત એ સિંહને મળવા જાય અને એક દિવસ રહી અને આખા વર્ષનું ભાથું એને આપી દે રોજ એને બહુ સમજુ સિંહ કહેવાય ને રોજ ના સાંભળવી પડે પણ સાંભળવી જ પડે આપણે સિંહ હોઈએ જો કેવું થાય પછી થયું એવું કે એકવાર શિયાળ શિયાળ અને સમડી બેય શું કરે કે સિંહનો મારેલો જે શિકાર હોય ને અને એ જે ખાધેલું માંસ પછી વધ્યું ઘટ્યું હોય ખાય એટલે એ હવે સિંહે બંધ કરી દીધું મારવાનું એટલે આ બે તો કઈ શિકાર થાય નહીં એટલે આ બે હવે ખાવું છું એટલે એ તો સિંહના સરને આ કે રાજા અમે તો તમારા સરને છીએ તમે કઈ ખાવ નહીં એટલે અમારે કઈ થતું નથી અમે તો પ્રજા કહેવાય તમે રાજા કેવા અમારું પાલન કરવું જોઈએ તમારે સિંહ કહેવાય એ વાત સાચી તમે રાજા તમારા આશરે તો અમે બેઠા છે તમારા વિના અમારું છે કોણ પતી ગયું અહમનું પોષણ થાય ને એટલે જીવને ભાનનારે હું શું કરું છું અહમનો નશો એવો છે દારૂ કરતાં ખતરનાક છે દારૂના નશા આઠ કલાકે ઉતરે છે અહમના નશા માણસને મરે ત્યારે ઉતરે છે અને કેટલાકને મરે તોય નથી ઉતરતા ઘણાય તમે જોયા હશે કે જેને ફાંસીની સજા આપવામાં આવી ત્યારે આમ આમ તમારે જાને કે ઘોડા ઉપર ચડતો હોય ને એમ દોડતો દોડતો જઈને ફાંસીનું દોરડું ગળામાં લટકાઈને દુનિયામાં મર્યા છે જેની જાહેર ક્લિપો યુટ્યુબ ઉપર છે સુરવીર થઈને મર્યા છે બોલો એ એ એ ફાંસીનો દોરડું એટલો બધો જોરદાર થઈને એમ ગળામાં નાખે બરાબર નાખ્યું અને એને જ્યારે લટકાવવામાં આવે ત્યારે એટલો સુરવીર થઈને નાખી દીધું કયા જોરે નાખ્યું એને અહમના જોરે અહમનો અહમના જોરે એને નાખી દીધું પણ જ્યારે એને લટકાયો ને અને લટકાયા પછી એનો ચહેરો લટકાય ટીટોળી જેવો થઈ ગયો એ તો જોર કરીને જતું તો રહેવાય પણ મોત કાંઈ કોઈનું હગુ નથી એક ભગવાનના ભગત સિવાય ભગવાનના ભગત સિવાય કોઈ ગમે એટલો સુરવીર થઈને મૃત્યુને ભેટવા જતો હોય પણ ભગવાનના ભગત સિવાય મૃત્યુનું સુખ કોઈને આવતું નથી એક ભગવાનના ભગત પાછળ પરમાત્મા પોતે મહારાજ પોતે માખણમાંથી વાડ કાઢે એમ એને કાઢે છે એટલે એક ભગવાનના ભગતને જ મૃત્યુ સમય સુખનો સમય છે બાકી કોઈ ગમે એટલો મૃત્યુથી બીતો નથી ને અહમના પ્રભાવે પણ એ જો મૃત્યુને ભેટવા જઈ રહ્યો છે તો આ ખરે તો દુઃખ એને થાય છે થાય છે ને થાય જ છે એવો સુરવીરથી થઈને ફાંસીના દોરડે ચડેલો મેં જોઈ ક્લિપ મને બતાવી સંતોએ તો હું ઉપર ચઢ મેં લો લો બીજું આને જાણે શીત થઈ ગયું એવો લાગે છે અને ઉપર ચડીને પછી જ્યારે એને છોડ્યો ને ત્યાં ટીટોળી જેવો થઈ ગયો હતો કેમ કારણ કે દુઃખ છે દુઃખ છે અહમના જોરે જીવ કરે છે અહમના જોરે સિંહ છે એ સિંહે શિકાર ચાલુ કરી દીધો શિયાળનો સોબત થઈ અને સંભળીની સોબત થઈ કુસંગ કર્યો પાછું અહમનું પોષણ મળ્યું તમારા વિના તો કોણ અમારું શિકાર ચાલુ કર્યો અને શિકાર જ્યારે એને ચાલુ કર્યો ત્યાર પછીથી બ્રાહ્મણ પાછો વર્ષે એક વખત પેલો જાય એટલે બ્રાહ્મણ ગયો ભૂદેવ એટલે સિંહ પગે લાગે માથું નમાવે એટલે માથું જ્યારે નમાવ્યું શિયાળે જોયું કે આ ગુરુ છે પાછો બ્રાહ્મણ તો શાકાહારી રહેવું ના બધાનો ઉપદેશ દેવા મળ્યો શિયાળ કે આપણું આ તો તોડી નાખશે રોજીરોટી એટલે સિંહનો પાઠ પત્યો ને પછી રાજા જ્યારે આમ બહાર નીકળ્યા ને રાજાને કે આ કોણ છે સિંહ કે કે મારા ગુરુ છે તે તમને શાકાહારી થવાનો ઉપદેશ આપે છે તો કે હા તો તમે પગે લાગો છો એમને હા હું પગે લાગું છું કારણ કે ગુરુની ચરણરજ માથે ચડે બુદ્ધિ પવિત્ર થાય ઓલું શિયાળ કે ગુરુના ચરણમાં જો માથું નમાવાથી પવિત્ર થાય આખે આખા ગુરુ ગળી જાવ તો કેટલા પવિત્ર થાવ સિંહ કે એ વાત સાચી એ વાત સાચી જય સ્વામિનારાયણ ગુરુના નાખા ગળી ગયા આ કુસંગ એમ તમે આટલી કથા સાંભળો અમે આટલી કથા કરીએ પણ જો તમે લગારેક કુસંગ કરો ને એક વર્ષ પછી કરો બે વર્ષ પછી કરો કે આ કથા પછી કરો કુસંગ તો ઘણા પ્રકારના છે વ્યક્તિ દ્વારા થતા કુસંગ છે તમારા આઈફોનોમાં કુસંગ છે તમારા આઈપેડોમાં કુસંગ છે તમે જે ટીવીમાં અમને જોવો છો એ ટીવીમાં કુસંગ છે એ કુસંગ તમે લગારેક જાઓ ને એટલે અમે આખે આખા જે સ્વામિનારાયણ પૂરું થઈ ગયું અમારું સ્વાહા એ પછી ટકે નહીં કારણ કે ઓલો શિયાળને સંભળીએ જે ઉપદેશ દીધો એ બાકી રે માટે હરિભક્તને જો સારું રહેવું હોય તો એને સત્સંગરૂપી ફ્રીજમાં રહેવું પડે ને કુસંગ રૂપી આગથી દૂર રહેવું પડે નહીં તો સિંહ જેમ ઓલા ગુરુને ગળી ગયા એમ આખે આખી કથાઓ નાખે આખા સાધુઓ નાખે આખા ગ્રંથો આપણે ગળી જઈએ પણ આપણને કાંઈ અસર થાય નહીં જેને ઉપર કહ્યા પ્રમાણે નું સદાચારી વર્તન થવાથી એ ભક્તોના અંતઃકરણ નિર્મળ દર્પણ જેવા શુદ્ધ થઈ ગયા કેવા થઈ ગયા જો શુદ્ધા નિરમલ આરસી સુદ્ધા મહાસોદ જાની કરનાથા મહાસોદ જાની કરનાથા

સત્વ શુદ્ધ થાય એટલે પરમાત્માની સ્મૃતિ રહે ધ્રુવા સ્મૃતિ છાંદોગ્ય ઉપનિષદ કહે છે એમને આવી રીતે પવિત્ર રહ્યા નિયમ પાડ્યા કુસંગથી દૂર રહ્યા એટલે અંતઃકરણ ચોખ્ખું થયું એટલે ભગવાનની મૂર્તિ જેવી હતી એવી ઉપર કયા પ્રમાણે સદાચારી વર્તન થવાથી ભક્તોના અંતઃકરણ નિર્મળ દર્પણના જેવા શુદ્ધ થઈ ગયા બહારની પવિત્રતા હોય તો જ અંદર ચોખ્ખું થવાય શ્રીજી મહારાજે કહ્યું કે આ ઇન્દ્રિયો છે એ દરવાજા છે દરવાજા છે અને ગોડાઉન કયું છે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર ગોડાઉનો છે એના હવે આંખ દ્વારા ખરાબ રૂપ અંતર ગયું અંદર ગયું એટલે મને કેચઅપ કરી લીધું બુદ્ધિએ કેચઅપ કરી લીધું ચીતે અપ કરી લીધું અહંકાર આવું કરવું જોઈએ અહંકારની અંદર થઈ એ માલ ભર્યો અંદર ગયો ગયો દરવાજે ધ્યાન રાખ્યું જ નહીં ચોકી પેહરો રાખ્યો જ નહીં અંદર માલ જતો જ રહ્યો હવે એ આંખથી અડધો પોણો કલાક કલાક ભગવાન અંદર ગયા સાધુ અંદર ગયા પણ ત્રેવીસ કલાક અંદર કયો ગોડાઉનમાં માલ નાખ્યો અને જન્મો જન્મનો ગોડાઉન નો માલ કયો આપણી આપણો આપણો વેપાર ખોટમાં જાય આપણે આપણે શેઠિયા થયા તો ખોટ જ કાઢીએનું કારણ એ છે કે આપણને ખબર નથી આપણા દરવાજા પર ક્યાંય ચોકીદાર જ નહીં વિચારરૂપી ચોકીદાર હું એક હરિભગત છું હું મહારાજનો દાસ છું અક્ષરધામમાં જવા માટે મારો જન્મ છે એ આપણને અનુસંધાનરૂપી ચોકીદાર ત્યાં ઊભો જ નથી આપણને ભગવાનનો દાસ છું એવું એક અહમ એનો ચોકીદાર મારે ભગવાનના ધામ સુધી પહોંચવું જ છે આ ભવાટીમાંથી છૂટવું જ છે એવો ચોકીદાર હું આવા મોટા સદગુરુનો છું હું આમ કે સાંભળું એ સદગુરુને કેમ ગમે એ મોટા સદગુરુ પ્રત્યેના ભાવરૂપી ચોકીદાર આવા સંતોની કથા હું રોજ સાંભળું છું અને આવું મને કેમ શોભે ખાવું પીવું જોઉં એવું સંતોની કથા વાર્તા દરમિયાનના દરમિયાન એ કથા વાર્તાની કથા વાર્તાની સામે આપવાના મૂલ્યરૂપી ચોકીદાર એને ઇન્દ્રિયો પર ગોઠવેલો હોય ને તો પછી અંદર ચોર ના જાય પણ આપણને તો એનું ભાન જ નથી હોતું જે આવ્યું એ જતું રહે જે આવ્યું જતું રહે ગોડાઉનમાં બધું ભેગું થાય અને પછી ધ્યાન કરવા બેહીએ ત્યારે કે બહુ ગાંઠ સંકલ્પ થાય છે એક તો આગલા જન્મનો ઢગલો પડ્યો છે ગોડાઉનની અંદર એ તો ગંધ 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 કરી મૂકે છે એની અંદર થોડીક ગુલાબનો સેન્ટ થોડોક નાખે ને પછી કે સુગંધ આવી જોઈએ પણ પછી તેવી કલાક બીજી ગંધ નાખી દેશે કેમ થાય માટે મહારાજે પ્રથમના અઢારમાં કીધું જેને પોતાના આત્માને ચોખ્ખો કરવો હોય એને પહેલાં તો ઇન્દ્રિયોના આહાર ચોખ્ખા કરવા પછી ફરિયાદ કરીએ પહેલાં ઇન્દ્રિયોના આહાર તો ચોખ્ખા કરીએ પહેલાં ડાટો તો મારીએ મહારાજ કે કૂવો ગાળો હોય તો ડાટા મારવા પડે એમ ડાટો કોઈ જગ્યાએ નહીં આંખને ડાટો નહીં નાકને નહીં જીભને નહીં કાનને નહીં જે ફાવે કર કરી લઈએ પતી ગયું અને પછી પાછી ઈચ્છા એવી રાખીએ કે એ તેજવતીય મહારાજની મૂર્તિ દેખાય ધામના મુક્તો દેખાય સ્વપ્નમાં મહારાજ આવે ન આવે ભગવાન તો સાચા જ છે પણ આપણે સાચા થવું પડે હું એવું નથી કહેતો કે આ કથા સાંભળવાવાળા બધા આવા જ છે અને હું એવું પણ નથી કહેતો કે જેટલા કથા સાંભળે છે બધા ડાટા મારેલા જ છે કારણ કે એવું કોઈ બી હોય જ નહીં હંડ્રેડ પર્સન્ટ તો આ કથા કરવી જ ના પડે અને જેના ડાટા મારેલા હોય ડાટા હરખારે એટલે આ કહેવું પડે અને જેને ડાટા નથી વાગે અને મારવાની ઈચ્છા થાય એટલે આ કહેવું પડે જરૂર છે ઇન્દ્રિયોના આહાર ચોખા કરીશું આચરણ આચરણ જો સારું થશે બહારનું ને અંદરનું તો જ ભગવાન હૃદયમાં ટકશે બહુ ચોખ્ખી વાત કરી સદાચારી વર્તન થવાથી એમના અંતકરણ નિર્મળ દર્પણના જેવા શુદ્ધ થઈ ગયા અને એ ભક્તોએ શુદ્ધ થયેલા જાનીને તેમની આગળ કેટલીક ધ્યાન સંબંધી વાતો કહેવા લાગ્યા પછી મહારાજે ધ્યાન કરવાની વાતો કરી પહેલાં તો આમાંથી નીકળે તો થાય ને ધ્યાન ધામની વાતો કરી દઈએ પણ આ લોકમાં કેમ રહેવું અને આ લોકની અંદર શું પાડવું એ વાતની ખબર ના હોય તો ધામની વાત શું કરે ધ્યાન કરવા બેસે તો એ દેખાય નહીં પહેલાં એ ગરી ભગત નહીં ધ્યાન કરે તે બહુ લાંબુ ધ્યાન આલું ગુરુજીએ પૂછ્યું કે ભગત તમે બહુ સારું ધ્યાન કરો છો અડધો પોણો કલાક માનસી કરી બહુ સારું કહેવાય શું દેખાતું હતું બહુ નિખાલ હસ હતા સ્વામી બબલોન બબલાની માં દેખાતી હતી કે કાંઈ મહારાજ દેખાતા નહોતા પ્રયત્ન કરતો હતો કે મહારાજ દેખાય બાકી બબલોન બબલાની માં અહીં ઊભા રહેતા હતા અંતઃકરણમાં આ ભરાઈ જાય છે માટે સદાચારી જીવન બનાવીએ સદાચારી જીવન બનશે તો મહારાજ ચોક્કસ આપણા જીવનની અંદર આવશે આપણું અંતઃકરણ ચોખ્ખું થશે તો મહારાજનું પ્રતિબિંબ જેવું છે એવું ઝીલ્લાશે હવે મહારાજ માંગરોળની અંદર પોતાનું જેવું સ્વરૂપ છે એવું મહારાજ બતાવશે અને ત્યાંના સામાન્ય જીવોને મહારાજ આવે કેવી કૃપા કરે છે એની વાતો આધારાનંદ સ્વામી આપણને આવતીકાલ કહેશે શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમકારમ સ્વામી નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ